नमस्कार, बिजनेस प्लस साथे हूँ छु अनवी। बिजनेस बुलेटिन की बात करिए तो खराब वैश्विक संकेतो छता पण रेकॉर्ड स्तरे मार्केट बंद थयु। कारोबार में सेंसेक्स निफ्टी नवाले वाले पहुंची गया। इंट्राडे दरमियान 18600 नी ऊपर निकली गयो, जयारे सेंसेक्स 62700 नी ऊपर पहुंची गयो। जो कि त्यारबाद उपला लेवल थी थोड़ो प्रोफिट बुकिंग पण जोवा मळ्यु। तेम छता सेंसेक्स 62500 नी ऊपर बंद आव्यो। कारोबार दरमियान एनर्जी इन्फ्रा ऑटो शेर्स में तेजी जोवा मळी। आ उपरांत एफएमसीजी फार्मा शेर्स में पण हळवो सुधारो जोवायो। रेलवे फर्टिलाइजर शेर्स में जोश जोवा मळ्यो, ज्यारे कि मेटल शेर्स में वेचवाली हावी रही। मिडकेप अने स्मोल केप शेर्स में पण खरीदारी जोवाई। आ तरफ डॉलर सामे रूपियो 6 पैसा नबळो पड़ी बंद थयो। दिवसना अंते सेंसेक्स में 0.34%, निफ्टी में 0.27% नो सुधारो नोंधायो। मार्केट ना कारोबार अंगे चर्चा करवा आपनी साथे जोड़ाया छे सेबी रजिस्ट्रार मार्केट एक्सपर्ट पूजाबेन ठाकर। पूजाबेन स्वागत छे आपनु। जी आभार। पूजाबेन, बजार मां जे रीते हाल मिश्र माहौल छे, यूएस मार्केट मां नेगेटिव क्लोजिंग अने एशियन बजार मां मिश्र माहौल छे, त्यारे तेनी भारतीय बजार पर केवी असर जोवा मळशे? भारतीय बजार पर मने अत्यारे तकलीफ नथी लागी रही। यूएस मार्केट मां जो हुं वात करू तो यूएस मार्केट डाउन थवाना मुख्य बे कारण हता। तो चाइना मां जे रीते लॉकडाउन માટે વિરોધ થઈ રહ્યો છે અને કોરોનાનો ભય વધી રહ્યો છે, તો જે એપલને છે એ સારા એવા ઘટાડાથી જોવા મળ્યા છે, કારણ કે 7 લાખ ફોન્સનું એપલનું ત્યાં જે પ્રોડક્શન છે એ ઓછું થશે એવી સંભાવના છે। તો એક એ છે, અને બીજું છે કે ફેડમાં ઇન્ટરેસ્ટ રેટ હાઇક આવવાની શક્યતા છે, તો આ બે કારણના લીધે યુએસ માર્કેટ ડાઉન થતું। ગ્લોબલી જોઈએ તો હજી યુદ્ધનો માહોલ એવો છે, ચાઇનાની મેં જે વાત કરી કે કોરોનાનો ભય હજી પણ ત્યાં વધે એવું લાગી રહ્યું છે અને સામે વિરોધ પણ વધી રહ્યો છે, તો એ પ્રમાણે થોડીક પરિસ્થિતિ ગ્લોબલી ખરાબ છે। પણ ટેકનિકલી જો આપણું ભારતીય બજાર જોઈએ તો ઇકોનોમિકલી પણ સારું છે અને ટેકનિકલી પણ સારું છે। ટેકનિકલી અત્યારે હું જોઉં તો નિફ્ટીમાં ડેલી ચાર્ટમાં બ્રેકઆઉટ આવ્યું છે 18,470 ઉપર, એટલે અત્યારે હું જોઉં તો 18,470 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે નિફ્ટીમાં કામ કરશે। અને મોટામાં મોટી રેન્જ જોઉં તો 18,770 અને 18,400ની અંદર અત્યારે બજાર મને લાગે છે કે કન્સોલિડેટ થવું જોઈએ। જી, પ્રથમ કોલર જોડાયા છે, કિરણભાઈ જોડાયા છે, જી આપનો પ્રશ્ન। મારી પાસે 15 પડ્યા છે 1180 ના। કિરણભાઈ આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો, ફરી એકવાર પ્રશ્ન જણાવશો? હેલો, હવે અવાજ આવ્યો? હા જી, હેલો હેલો, બોલો, પ્રશ્ન જણાવો। જી, અવાજમાં ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, આપણે આગળ વાત કરીએ। પૂજાબેન, તમારા મતે નિફ્ટીમાં રોકાણકારોએ કયું લેવલ ધ્યાને રાખવું જોઈએ? નિફ્ટીમાં જે મેં પહેલા વાત કરી 18,470 થી તો લઈને 18,700 એક મોટી રેન્જમાં બજાર કન્સોલિડેટ થઈ શકે એવું બને, પણ આજની જો હું પર્ટિક્યુલર દિવસની વાત કરું તો 18,500 સ્ટાર્ટિંગ એક મિડલ લેવલના રેન્જની અંદર, એટલે એનાથી અત્યારે આપણે જોઈએ તો 70-80 પોઈન્ટ થી ઉપર નીચેની મુવમેન્ટ આજે આપણે એક્સપેક્ટ કરી શકીએ। એટલે કે ઉપરનામાં અત્યારે જોઈએ તો 18,620-18,630 સુધી જઈ શકે છે, અને નીચેનામાં જો હું સપોર્ટની વાત કરું તો 18,500-18,480 એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે આજના દિવસ માટે। પૂજાબેન, જ્યુબિલન્ટ ફૂડમાં આગામી સમયમાં કયા લેવલ જોઈ રહ્યા છો? જ્યુબિલન્ટ પર ઘણો નેગેટિવ હતો અને હવે માંથી એ થોડો થોડો કન્સોલિડેટ થઈ અને હવે એક સ્ટ્રેન્થ પકડતો હોય એવું લાગે છે। એની આરએસઆઈ હજી પણ 40ની છે, સ્ટ્રેન્થ પકડવા માટે એને 50ની ઉપર જવું પડશે આરએસઆઈ, પણ એ ધીમે ધીમે પોઝિટિવ થઈ રહ્યો હોય એવું મને લાગે છે। તો બોટમ ફિશિંગ માટે આ એક સારો શેર છે। ઉપરનામાં હું જોઉં કલકાતા બંધ એનો 553 છે, એનો બ્રેકઆઉટ જે 50ની ઉપર આવે છે એની જે હું વાત કરું છું એ 581 બને છે, એટલે કે તમે શોર્ટ ટર્મ માટે 581 નો ટાર્ગેટ રાખી શકો છો। 581 ઉપર જો એના 3-4 બંધ આવે છે અને એના ઉપર પ્રોપરલી સસ્ટેન થાય છે તો એ એની જાતનો બ્રેકઆઉટ લેશે। અત્યારે સેલિંગ ચેનલમાં હતો, જે તમે વાત કરી નેગેટિવ હતો, તો એ 581 ઉપર એ સેલિંગ ચેનલમાંથી નીકળી અને બ્રેકઆઉટ લઈ અને બાય ચેનલમાં એન્ટર થશે। પછી મને લાગે છે કે ઉપરનામાં 640 અને જો 640 ઉપર પ્રોપરલી સસ્ટેન થાય તો 680 સુધીના ભાવ પણ જોવા મળી શકે છે। કિરણભાઈ જોડાયા છે કોલર, કિરણભાઈ પ્રશ્ન। હા, મારી પાસે પેટીએમ પડ્યા છે 1080 ના, તો હવે એને એમાં યાદ કયા કે કયા સ્ટોક પડ્યા છે? પેટીએમ
પેટીએમ માફ કરશો મને એમનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો જી અને કોલર છે અનિલભાઈ જોડાયા છે અનિલભાઈ પ્રશ્ન આદિત્ય બિલના પેસ્ટન 50 રૂપિયા જેટલો ઘટી ગયો છે તો હાલના ભાવે લોંગ ટર્મ માટે લેવાય જી આદિત્ય જો તમે લોંગ ટર્મ ની વાત કરતા હોય તો આદિત્ય બિરલા ફેશન પહેલી વસ્તુ મને ફંડામેન્ટલી થોડો ઓછો પસંદ છે એનું મુખ્ય કારણ એ છે કે કંપનીનું દેવું વધારે છે અને એનું જે હું અત્યારે બુક વેલ્યુ પણ જોઉં તો મને એ અત્યારે વ્યવસ્થિત નથી લાગી રહી એટલે ફંડામેન્ટલી મને એટલો પસંદ નથી એટલે હું કહીશ કે તમારે લોંગ ટર્મ માટે જો એને રાખવા માંગતા હોય તો તમારે હાઈ કોર્ટ તો અવોઈડ કરવો જોઈએ જો એના ફંડામેન્ટલ્સ ના બેઝ ઉપર ના પાડતી હોય તો હું તમને કે એની જે બુક વેલ્યુ છે એનાથી અત્યારે એ ઓવર વેલ્યુડ છે અને એને જો હું રિટર્ન ઓન ઇક્વિટી આપણે કહીએ ગયા વર્ષે તો ગયા વર્ષે 7.5% માઇનસ એનું રિટર્ન આવ્યું છે એટલે કે જે ઇક્વિટી ઉપર રિટર્ન હોવું જોઈએ એ રિટર્ન એને બરાબર આપ્યું નથી તો હું કહીશ કે લાંબા ગાળાની દ્રષ્ટિએ બીજા ઘણા એવા સારા છે કે જેમાં ફંડામેન્ટલી સ્ટ્રેસ હોય તો તમારે એવા પસંદ કરવા જોઈએ આદિત્ય બિરલા ફેશનમાં હું લોંગ ટર્મ માટે રેકમેન્ડ નથી કરતી નેક્સ્ટ કોલર છે રમેશભાઈ જોડાયા છે જે આપનો પ્રશ્ન હા જી નમસ્કાર મારે આઈપીઓ ની આઈઆરએફસી લાગેલી છે બરોબર છે એમાં અત્યારે થોડો નફો થાય છે તો એમાં શું કરવું જોઈએ જી આઈઆરએફસી ની હું વાત કરું તો ફંડામેન્ટલી પણ કંપની ખૂબ જ સારી છે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ ની કંપની છે એટલે મને ઘણું સારું લાગી રહ્યું છે તો ફંડામેન્ટલી પ્લસ ટેકનિકલી હું અત્યારે જોઉં તો ટેકનિકલી ખૂબ જ સારો છે કન્ટિન્યુઅસ અપવર્ડ રેલીમાં છે અત્યારે અને એની આરએસઆઈ અત્યારે હું જોઉં તો એ 92 ની છે એટલે જો તમે નવી એન્ટ્રી કરવા માંગતા હોય તો હું કહીશ કે થોડીક વેઇટ કરો કંપની લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણી સારી છે પણ જે રીતે એ અત્યારે ઓવરબોટ થયો છે કન્ટિન્યુઅસ એક અપવર્ડ રેલી આપણે જે જોઈ ચૂક્યા છે તો મને લાગે છે કે થોડો ઘણો કરેક્ટ પણ થશે અને એ કરેક્ટ થાય ત્યારે મને લાગે છે કે તમારે એને એ વખતે બોટમ ફિશિંગ કરવું જોઈએ તો એની જો કરેક્શન માટેનું તો મને લાગે છે કે તમારી એન્ટ્રી લગભગ 27-28 રૂપિયા પાસે હોવી જોઈએ ગઈકાલનો બંધ 33 રૂપિયાનો છે એટલે એ કરેક્ટ 27-28 સુધી આવી શકે એમ છે તો હું કહીશ કે ત્યાં સુધી તમે થોડીક વેઇટ કરો જી પૂજાબેન બેંક નિફ્ટીમાં આગામી દિવસોમાં કેવી મુવમેન્ટ રહેશે જો હું અત્યારે જો બેંક નિફ્ટી નો ચાર્ટ તો મને નિફ્ટી ની કમ્પેર માં થોડુંક અત્યારે હજી બી એ અપીલિંગ ઓછું લાગી રહ્યું છે થોડુંક વીક લાગી રહ્યું છે મતલબ કે એનો રીઝન એ છે કે નિફ્ટી ની કમ્પેર માં હું જોઉં તો અત્યારે એની આરએસઆઈ 71 ની છે અને એક એ સપોર્ટ પાસે ઉભો છે એનો જો હું અત્યારે સપોર્ટ જોઉં તો ગઈકાલનો બંધ એનો 43,020 નો છે અને એનો સપોર્ટ પડે છે 42,441 પાસે મતલબ કે થોડુંક કરેક્ટ થવા માટે એટલે 42,500 સુધી મને લાગે છે કે એ જો થોડું માઇનસ માર્કેટ જાય અને સાઈડમાં ન્યૂઝ આવે કે હવે ઇન્ટરેસ્ટ રેટ યુએસમાં હાઈક થાય છે તો બેંક નિફ્ટી થોડી વીક થઈ શકે છે અને એ વખતે 42,500-42,600 સુધી બેંક નિફ્ટી આવી શકે છે તો એ વાતને ખાસ ધ્યાનમાં રાખીને કરાય પણ અત્યારે ટેકનિકલ જે રીતે નિફ્ટી મજબૂત છે અને ઓવરઓલ બજાર પોઝિટિવ છે તો જો બજારમાં પોઝિટિવિટી વધે છે તો બેંક નિફ્ટી થોડો ઉપર જઈ શકે એમ છે અને એ વખતે 47,400 સુધીનું છે તો મોટા મોટી હું રેન્જ છું તો 1,000 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટી માટે બહુ સામાન્ય કહેવાય 1,000-1,200 પોઈન્ટની તો એ પ્રમાણે 42,400 થી લઈને 47,400 ની રેન્જ અત્યારે બને છે પૂજાબેન રિલેક્સો ફૂટવેર ના આગામી લેવલ આપ કયા જોઈ રહ્યા છો રિલેક્સો ફૂટવેર આપણે જોઈએ તો ફૂટવેર સેક્ટરમાં ખૂબ સારું કામ કરી રહી છે અને અત્યારે એનો ચાર્ટ જોઉં તો મને ખૂબ જ સારો લાગી રહ્યો છે અત્યારે એની આરએસઆઈ હું જોઉં તો 62 છે મને સારો લાગે છે પણ થોડુંક હજી પણ મને લાગે છે કે અહીંયા કોન્સોલિડેટ થશે તો જો નવી એન્ટ્રી કરવાની હોય તો હજી પણ મને લાગે છે કે વેઇટ કરવી જોઈએ જી મધરસન સુમિના શેર અંગે રોકાણકારોને આપશું માર્ગદર્શન આપશો મધરસન સુમિનો હું ચાર્ટ જોઉં અત્યારે તો મને ચાર્ટ ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે ચાર્ટમાં હું અત્યારે જોઉં તો મને એ ફંડામેન્ટલી અને સારો છે અને એની આરએસઆઈ જોઉં તો આરએસઆઈ મને ઘણી સારી લાગી રહી છે તો એ પ્રમાણે હું કહીશ કે એ જે રીતે કોન્સોલિડેટ થઈ અને ઉપર આવી રહ્યો છે ધીમે ધીમે તો એ પ્રમાણે મને સારો લાગે છે એની આરએસઆઈ 50 ઉપર જવા માટે તૈયાર છે અને એનો ગઈકાલનો બંધ જે રીતે 70 છે મને લાગે છે કે સર્ટન કપિટલમાં 70-78 થી લઈને 80 રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે એમ છે જી કોલર જોડાયા છે રીટાબેન રીટાબેન આપનો પ્રશ્ન કયો છે સા મારી પાસે પૂજાબેન વિનલક બાયોટેકના આઈપીઓના ભાવના પડેલા છે બે લોટ અને ડિક્સન ટેકનોલોજી 4600 પ્લસના શેર છે શું કરાય માંથી હોલ્ડ કરાય કે નીકળી જવાય જી
ડિફરન્ટ ટેકનોલોજીની હું જો વાત કરું તો હજી પણ એ મને એની આરએસઆઈ 42 ની છે, થોડો નીચે ગયો છે, પણ આઈટી સેક્ટર હવે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે. જે રીતે અત્યારે પરિસ્થિતિ બદલાય છે, બજાર પોઝિટિવ થયું છે અને યુએસ માર્કેટ જે છે ડાઉન છે અને ભારતીય બજાર સામે પોઝિટિવ છે, તો એ થોડી થોડી ધીમે ધીમે મને લાગે છે કે ઉપર આવતું જશે. એટલે હું તમને કહી શકું છું જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોવ તો ચિંતાની જરૂર જ નથી. મિડ ટર્મ તો લોંગ ટર્મ માં મને લાગે છે કે એનો 4600 ઉપરનો ભાવ જોવા તમને મળી શકે એમ છે. પૂજાબેન આગળ પણ જોડાયેલા રહેજો માર્કેટ અંગે આગળ છે. પૂજાબેન ડોલર સામે રૂપિયામાં કેવી મુવમેન્ટ રહેશે? એના માટે અત્યારે જે હવે નેક્સ્ટ ફેડની મીટિંગ આવશે એના પર ફોકસ ખાસ કરવાનું રહે. હવે ડોલર જે રીતે થોડો થોડો ઇન્ડિયન રૂપીસની સામે જે વાત કરીએ વીક થયો છે અને જો ઇન્ટરેસ્ટ રેટ હાઈક આવે છે તો પાછી રીતે મજબૂતાઈ પકડી લેશે, તો એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને ગઈકાલે જે રીતે અનાઉન્સમેન્ટ થયું છે કે હજી પણ પરિસ્થિતિ યુએસમાં જે રીતની છે એ પ્રમાણે પોસિબલ છે, એ 1.25% ઓવરઓલ હાઈક હજી પણ એક્સપેક્ટેડ છે. તો એટલે લઈને અત્યારે બજાર યુએસનું નેગેટિવ છે, તો એ જ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હજી મને લાગે છે કે ડોલરમાં મજબૂતાઈ બની શકે છે. જી કોલર જોડાયા છે રીટાબેન. રીટાબેન પ્રશ્ન. હા, મારી પાસે આઈએક્સ ના શેર 100 પડ્યા છે, 210 ના, અને વિન્ડલાસ બાયોટેક ના 2 લોટ પડેલા છે આઈપીઓ ના ભાવના. તો આઈએક્સ ની હું પહેલા વાત કરું તો એની 56 ની આરએસએલ છે અને કોન્સોલિડેટ થયા પછી હવે એ બાય ચેનલ માં આવ્યો છે અને ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે, તો એ પ્રમાણે મને આઈએક્સ પોઝિટિવ લાગી રહ્યો છે. આઈએક્સ માં જો હું જોઉં લાંબા ગાળે તો ગઈકાલનો બંધ 148 નો છે અને મને લાગે છે કે 160 ઉપર જઈ શકે એમ છે. તો અત્યારે મિડ ટર્મ તો લોંગ ટર્મ માં તમે 160 ના ટાર્ગેટ માટે આઈએક્સ માં કામ કરી શકો છો. 160 ઉપર જો એ પ્રોપરલી ટકે તો આગળનામાં મને લાગે છે કે તમને બીજા 20-1 રૂપિયાનો ઉછાળો જોવા મળી શકે એમ છે. પૂજાબેન ટેલિકોમ સેક્ટર નું ભવિષ્ય આપને કેવું લાગી રહ્યું છે? ટેલિકોમ સેક્ટર માં જે હવે અત્યારે 5G દરેક સ્ટેટ વાઇઝ જઈ રહ્યા છે એ પ્રમાણે મને પોઝિટિવ લાગે છે, પણ એમાં હંમેશા સ્પેક્ટ્રમ અને પેનલ્ટી અને ઘણા બધા ક્લોઝ હોય છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. તો એ પ્રમાણે મને લાગે છે કે ટેલિકોમ સેક્ટરની કમ્પેરમાં હું બીજા સેક્ટર જોતી હોઉં તો મને બીજા સેક્ટર્સ ઘણા સારા લાગે છે. એક ફાર્મા સેક્ટર અને ટેલિકોમ સેક્ટરમાં મને હજી પણ એવું લાગે છે કે કોન્સોલિડેશન ફેસ કહી શકાય કે થોડો ઘણો નેગેટિવ ફેસ કહી શકાય. જી પૂજાબેન આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી ના લેવલ ક્યાં રહેશે? નિફ્ટી હું અત્યારે જોઉં તો ગ્લોબલ ક્યુઝ પ્રમાણે મને માઇનસ થઈ શકે છે, તો બાય એન્ડ ડીપ ની સ્ટ્રેટેજી અપનાવી શકે કારણ કે નિફ્ટી ઓવરઓલ પોતે ટેકનિકલી પોઝિટિવ છે. તો હું કહીશ કે નિફ્ટી માં નીચે 18460 અને 18430 આ બે મેઇન સપોર્ટ છે. 18460-470 પાસે બાય ઓન ડીપ ની સ્ટ્રેટેજી થી અપનાવી શકાય અને એ વખતે સ્ટોપલોસ બને 18410 નો, કારણ કે એ મેઇન સપોર્ટ તરીકે કામ કરશે. ઉપરનામાં હું જોઉં તો જે રીતે ગઈકાલનું બંધ છે 18562 ત્યાં સુધી ફરીથી અડવા જઈ શકે. જી પૂજાબેન આજે આપી જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ? મારું પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે, તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો.